કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 2 નો પાર્ટ 5 લઈને આવ્યો છું કે જેમાં હું તમને સમીકરણ આધારિત કુટ પ્રશ્નો ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 6 જુઓ, જેમાં શું લખેલું છે કે એક લંબચોરસની પરિમિતિ 13 સેમી છે અને તેની પહોળાઈ 2.34 સેમી છે. એટલે પરિમિતિ આપી છે અને તેની પહોળાઈ આપેલી છે, તેની લંબાઈ શોધો. એટલે લંબાઈ આપી નથી. હવે તમને શું કીધેલું છે કે જે ન આપ્યું હોય એ ધારવું પડે. એટલે આપણે સૌથી પહેલું કામ કરીશું ધારવું પડે. તો ઉપર લખેલું છે કે લંબચોરસ રેડ કલરથી જે બતાડ્યું છે મેં, એક લંબચોરસ છે એટલે આપણે ધ્યાન રાખવાનું લંબચોરસ કેવો હોય, બરાબર. એમાં લંબાઈ હોય અને પહોળાઈ હોય, એમાં પહોળાઈ આપી દીધેલી છે, લંબાઈ શોધવાની કીધી છે. તો આપણે લંબાઈ ધારીશું 1 સેમી, પહોળાઈ આપી દીધેલી છે 2.34 સેમી. તો ધારવાનું ખાલી લંબાઈ માટે છે, પહોળાઈ આપી દીધેલી છે. આટલું ખબર પડી ગઈ. હવે એના પછી સમીકરણ બનાવવું પડે, રકમની મદદથી સમીકરણ બનાવવું પડે. હવે રકમમાં શું આપેલું છે, પરિમિતિ 13 સેમી છે અને કોની, લંબચોરસની. તો લંબચોરસની પરિમિતિ 13 સેમી જે છે રકમમાં આપેલું વાક્ય, એની મદદથી તમે આ સમીકરણ બનાવી શકશો. તો આ કઈ રીતે બન્યું તે સમજો. લંબચોરસ નો દેખાવ તમને ખબર હોવી જોઈએ. તો આ લંબચોરસનો દેખાવ છે. તો લંબચોરસમાં આને લંબાઈ કહેવાય, આને પહોળાઈ કહેવાય, આ લંબાઈ કહેવાય અને આ પહોળાઈ કહેવાય, બરાબર. તો લંબચોરસની પરિમિતિ એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. સરળ સૂત્ર આપણે વાત કરીએ તો, બરાબર, 2 × L/B એનું સૂત્ર છે જ, પણ આ એનું સરળ સૂત્ર છે. તો લંબાઈ ધારી છે તે x લંબાઈ, પહોળાઈ આપણને આપેલી છે 2.34 સેમી, પછી લંબાઈ 1 સેમી અને 2.34 સેમી પહોળાઈ. એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ ઉપરથી સમીકરણ બની ગયું. સમીકરણ તો આપણું બની ગયું. હવે જે આવશે એનું સાદુરૂપ આવશે. તો આ આપણે જે આ સમીકરણ બન્યું છે, આ સમીકરણ એમાં એક્સ 2 વખત છે એટલે 2x, 2.34 મિશ્ર પૂર્ણાંક છે એટલે એના શુદ્ધ પૂર્ણાંક ભર્યો તો 11/4 થાય, 4 × 2 = 8 ને 3 × 11/4, બરાબર. એ રીતે બીજું પણ 2.34 છે એટલે 11/4 એટલે સમીકરણમાં આગળ સાદુરૂપ આટલે પહોંચ્યું. 2x એમનું એમ 11/4 + 11/4 છેદ સરખા એટલે છેદમાં 4 અને અંશમાં 11/11 એટલે 22/4 સમીકરણ બની ગયું. સમીકરણ તો આપણને પહેલાં સ્ટેપમાં જ બની ગયું હતું, પણ આપણે અત્યાર સુધી એનું સાદુરૂપ આપ્યું. હવે એના પછી સમીકરણનો ઉકેલ શોધવો પડે. તો સમીકરણનો ઉકેલ શોધવા માટે હાલ આપણને જે સમીકરણ મળ્યું એ આ છે. એમાં 2x ડાબી બાજુ રાખીશું, 22/4 જમણી બાજુ લઈ જઈશું એટલે 22/4 આગળ પ્લસ છે એટલે જમણી બાજુ એ માઇનસ થશે, બરાબર. હવે 13 ના છેદમાં કંઈ નથી એટલે 1 છે અને 22 ના છેદમાં 4 છે. તો છેદ સરખા કરવા માટે જ્યાં 1 છે ત્યાં 4 વડે ગુણીશું એટલે 4 થશે અને 13 છે ત્યાં 4 વડે ગુણીએ 52 થશે. છેદ સરખા થઈ ગયા, 52/4 - 22/4. તો જમણી બાજુ જુઓ અહીંયા, તો છેદમાં 4 એમ ના એમ, કેમ કે છેદ સરખા થઈ ગયા પછી છેદમાં કંઈ નહીં કરવાનું. અંશમાં 52 - 22 એટલે 30/4 આવ્યું. 2x બરાબર, 2x એટલે 2 × x, તો ગુણાકારમાંથી 2 ભાગાકારમાં આવશે એટલે 4 ની જોડે ગુણાકારમાં આવશે, બરાબર. 30 ના ભાગાકારમાં આવશે, 30 સાથે ભાગાકારમાં પણ 4 સાથે ગુણાકારમાં આવશે. હવે આપણે 30 ને 2 વડે ભાગીશું, આ 2 વડે 30 ને એટલે 15 આવશે. એટલે અંશમાં 15 વધશે, છેદમાં 4, તો x બરાબર 15/4 મળ્યું. હવે આમાં છેદ નથી ઉડતા, છેદ કરતાં અંશ મોટો છે, અશુદ્ધ પૂર્ણાંક છે એટલે એના મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો 3.34 મળે. ઉકેલ મળી ગયો. ઉકેલ મળ્યા પછી આપણે શું હોય છે ચોથું કામ, જે જવાબ માંગેલો હોય તે મેળવવું પડે અથવા લખવું પડે. તો આપણને માંગેલું છે શું, શરૂઆતમાં જુઓ લંબાઈ શોધો. અને આપણે લંબાઈ x ધારેલી છે એટલે x બરાબર 3.34 સેમી મળે. તો આ રીતે આ દાખલો તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો,
આ દાખલો તમારે જાતે ગણવાનો છે, જેમાં લંબચોરસની જે પરિમિતિ આપેલી છે 154 મીટર, એ તમને સમીકરણ બનાવવા મદદ કરશે, અને એના પછીનું જે વાક્ય છે ધારવામાં મદદ કરશે. હવે એના પછીનું જે વાક્ય છે એમાં શું લખ્યું છે, તો એમાં એવું લખ્યું છે કે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય, એટલે આટલું જે મેં અંડરલાઈન કર્યું એટલાથી ધારવામાં મદદ મળશે. અને એમાં પહેલાં હવે લંબાઈ બી નથી આપી, પહોળાઈ પણ નથી આપી, તો લંબાઈ બી ધારવાની, પહોળાઈ બી ધારવાની, એટલે કોના માટે એક્સ ધારીશું એના માટે હું જે કહું છું એ જુઓ. તો રકમની અંદર થી લખેલું છે, જોઈ લો, આ વાક્યની અંદર થી લખેલું છે, અંડરલાઈન કરેલું છે, થી અથવા કરતાં એ જ્યાં પણ રકમમાં જોવા મળે એની ડાબી બાજુ જતાં પહેલાં શું મળે છે, લંબાઈ કે પહોળાઈ, તો પહોળાઈ મળે છે. તો તમારે આ દાખલામાં લંબચોરસની પહોળાઈ પહેલાં ધારી લેવાની એક્સ મીટર. મીટર આપ્યું તો મીટર, સેમી આપ્યું તો સેમી. હવે આવા દાખલામાં તમારે એકમ લખવો પડે. તો પહોળાઈ કેમ ધારીએ ખબર પડી, થી અથવા કરતાંને ડાબી બાજુ જતાં જે પહેલું આવે એને પહેલાં ધારવાનું, એટલે પહોળાઈ તમે એક્સ મીટર ધારી દીધી. હવે એ વાક્ય ફરીથી વાંચો જેમાં મેં અંડરલાઈન કરી છે, જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી, હવે પહોળાઈ અત્યાર સુધી નથી ખબર પણ આપણે એક્સ ધારી લીધી, પહોળાઈના બમણાથી, એટલે પહોળાઈ એક્સના બમણા એટલે 2x થી બે વધારે હોય, વધારે એટલે પ્લસ કરવાનું, પ્લસ બે વધારે એટલે પ્લસ 2, તો જેવી તમે પહોળાઈ ધારી એના વધારે તમને લંબાઈ મળી ગઈ. તો આટલી મેં મદદ તમને આપી. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે. આ દાખલો કઈ રીતે તમે ગણી શકશો જાતે, જેમાં તમારે રકમને સમજવાની પહેલાં તો, અને આ દાખલામાં પરિમિતિ ઉપર આધારિત દાખલો છે, એટલે આગળ લંબચોરસની પરિમિતિ ઉપર આધારિત દાખલો જે રીતે ગણ્યો એ જ રીતે ગણવાનું છે. જુદું છે ખાલી સમજવી બાજુ ત્રિકોણ, અને રકમને સમજવી જરૂરી છે. એટલે હવે હું જો એને થોડુંક સમજાવું છું, તો આકૃતિ દોરું છું સમજવી બાજુ ત્રિકોણની, એક રફ આકૃતિ છે બરાબર. આ સમજવી બાજુ ત્રિકોણમાં આ બે બાજુઓ સરખી છે. બીજું શું આપેલું છે, સમજવી ત્રિકોણના પાયાનું માપ 4/3 સેમી છે. પાયાનું માપ તો પાયો કોને કહેવાય, તો નીચે જે બાજુ આપેલી છે આ એને પાયો કહેવાય, એનું માપ 4/3 સેમી આપી દીધું છે, એટલે એ નથી ધારવાનું. હવે આવા દાખલાઓમાં તમે નામથી ત્રિકોણનું નામ એબીસી ધારશો તો બી ચાલશે, ને નહીં ધારો તો પણ ચાલશે. કેમ, કેમ કે પાયો શબ્દ આપેલો છે બીસી માટે, અને સમજવી બાજુમાં જે બે બાજુ માપ સરખા છે તે, હવે એના એ બે બાજુઓના માપ આપ્યા નથી, તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો, સમાન બાજુની લંબાઈ શોધો. તો તમને મેં શું કીધેલું છે, જે ના આપ્યું હોય ધારવું પડે. તો એ બીનું માપ એક્સ સેમી ધારીશું, તો એસીનું માપ પણ એક્સ સેમી. એવું કેમ, કે સમજવી બાજુમાં એ બે બાજુના માપ સરખા છે, એટલે તમે એ બીનું માપ જેટલું ધારશો એસીનું તેટલું જ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 8 જોઈશું, એમાં રકમ પહેલાં વાંચીશું અને સમજીશું. તો રકમ કહે છે, બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે, એટલે તફાવત 66 આપ્યો છે બે પૂર્ણ સંખ્યાનો. તો આ વાક્ય તમને સમીકરણ બનાવવામાં અથવા ધારવામાં મદદ કરશે. બીજું વાક્ય શું છે, જો તેમનો ગુણોત્તર 2:3 હોય તો તે સંખ્યાઓ શોધો. એટલે બે વાક્યો એવા આપેલા છે જેમાંથી એક વાક્ય ધારવામાં મદદ કરશે કે બીજું સમીકરણ બનાવવામાં મદદ કરશે. તફાવત 66 છે એને ધારવામાં મદદમાં લઈશું, તો 2:3 ગુણોત્તર આપેલો છે સંખ્યાઓનો એ સમીકરણ બનાવવામાં મદદ કરે. અને જો ગુણોત્તર ઉપરથી ધારીશું, ગુણોત્તરવાળા વાક્યને ધારવામાં મદદમાં લઈશું, તો તે બે પૂર્ણ સંખ્યાનો તફાવત 66 છે એમ એની મદદથી સમીકરણ બનશે. હવે વિદ્યાર્થીઓને ગુણોત્તરની મદદથી ધારવાનું સહેલું પડે છે, એટલે હું આ દાખલો ગુણોત્તરની મદદથી ધારવામાં મદદમાં લઈશ બરાબર. તો જુઓ, પહેલું તો રકમની મદદથી ધારવું પડે, અને આપણે રકમનું કયું વાક્ય લખ્યું છે જે ધારવા મદદ કરશે, બે પૂર્ણ સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે, એટલે આ ગુણોત્તરવાળા વાક્યને ધારવામાં મદદમાં લઈશું. તો બે પૂર્ણ સંખ્યાઓમાં પહેલી પૂર્ણ સંખ્યાને આપણે 2x ધારી, હવે 2x કેમ ધારી, x કેમ નહીં, તો જુઓ 2:3 એટલે એમાં પહેલી સંખ્યા માટે 2 લખેલું છે, એટલે આપણે 2x ધાર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે કેવું છે, આપણે વિડીયો બનાવીને હું તમને આ રીતે સમજાવું છું, એટલે આપણે ટાઈમ ઓછો હોય, બાકી આ જે પહેલી સંખ્યા 2x ધારી ત્યાં હું x પણ ધારીને તમને સમજાવી શકું છું.
એમાં ટાઈમ ઘણો જશે કે એ એક્સ તો બીજી ત્રણ દ્વિતીયાંશ એક્સ કેમ કેવી રીતે? તો જો ખાલી અત્યારે હું તમને સમજાવું છું કે 2:3 છે, 2:3 ત્યાં એક 2 છે ત્યાં એક મારે કરવો છે. તો 2 હોય ત્યાં એક ક્યારે થાય? 2 વડે ભાગીએ ત્યારે. તો 2 ને 2 વડે ભાગીશું તો 1 થશે. તો જેવું મેં 2 ને 2 વડે ભાગ્યું તો આ જમણી બાજુ 3ને પણ 2 જ વડે ભાગવું પડે. તો 3ને 2 વડે ભાગ્યું છે એટલે શું થશે? ત્યાં 3/2 થશે. તો જો પહેલી સંખ્યા એક્સ ધારીશું તો બીજી સંખ્યા 3/2 એક્સ આવશે, બરાબર? હવે જો આ જે છે જેમ મેં 2 ટપકા છે એમાં ડાબી બાજુ જેટલા વડે ભાગો જમણી બાજુ, એટલે બરાબરનું ચિહ્ન નથી પણ આપણે ડાબી બાજુની સંખ્યાને જેટલા વડે ભાગો જમણી બાજુ એટલા જ વડે ભાગવું પડે. ડાબી બાજુ જેટલા વડે ગુણો જમણી બાજુ એટલા જ વડે ગુણવું પડે. હવે સમજો આ 2:3 છે, 2:3 એમાં 2:3માં 2ને 2 વડે ગુણો એટલે 4 થશે. તો 3ને બી 2 વડે ગુણો એટલે 6 થશે. તો પહેલી સંખ્યા 4x તો બીજી સંખ્યા 6x. આવું ઘણું બધું થાય એ ધારવામાં એવું જરૂરી નથી કે એક્સ જ ધારવું, પણ જે સૌથી સરળ છે એનાથી આપણે શરૂ કરીએ છીએ. તો સૌથી સરળ શું છે કે પહેલી સંખ્યા 2x, 2:3માં પહેલી 2 છે એટલે 2x અને બીજા માટે 3 છે એટલે 3x ધારવામાં આપણને આ રીતે રકમે મદદ કરી. હવે સમીકરણ બનાવવા માટે બીજું વાક્ય મદદ કરશે. તો 2 પૂર્ણ સંખ્યાનો તફાવત 66 છે એ સમીકરણ બનાવવા મદદ કરશે. તો 2 પૂર્ણ સંખ્યાઓમાં કઈ મોટી છે? 3x અને 2x એનાથી નાની છે એટલે 3x ઓછા 2x બરાબર 66, તફાવત એટલે બાદ બાકી 66 થઈ ગયું સમીકરણ. આ સમીકરણ થઈ ગયું એટલે પછી ત્રીજું કાર્ય શું કરવાનું છે? ત્રીજું કાર્ય ઉકેલ શોધવો પડે. તો 3x ઓછા 2x બરાબર 66, 3x ઓછા 2x એટલે x, x બરાબર 66 મળી ગયું, ઉકેલ મળી ગયો. અમુક દાખલામાં ઉકેલ વધારે સ્ટેપ કર્યા પછી મળે, અમુકમાં ઓછા સ્ટેપ કર્યા પડે. દાખલામાં સમીકરણ કેવું બને છે એના આધારે હોય છે. ત્રણ કાર્યો થઈ ગયા, જો ચોથું કાર્ય બાકી છે. શું માગ્યું છે રકમમાં? તો તે સંખ્યાઓ શોધો. તો પહેલી સંખ્યા શું ધારી હતી? 2x. એમાં આપણને x બરાબર કેટલા મળ્યા? 66, એટલે 2×66 એટલે 132. બીજી પૂર્ણ સંખ્યા 3x ધારી હતી એટલે 3×x, xની કિંમત 66, એટલે 66×3 198. તો આપણે જે માગી હતી એ 2 સંખ્યા 132 અને 198 મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે જાતે ગણવાનો છે. હમણાં તમને જે દાખલો સમજાયો એ જ પ્રકારનો દાખલો છે કે 2 સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે 5:3, એને ધારવામાં મદદ મળેજો અને તેમનો તફાવત 18 આપ્યો છે તેની મદદથી સમીકરણ બનાવજો એટલે જવાબ મળી જશે. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 8, આઠમો ઉદાહરણની રકમ શું છે તે જોઈએ. 2 સંખ્યાઓનો સરવાળો 95 છે, બરાબર? 2 સંખ્યાનો સરવાળો 95 આપ્યો છે. આ વાક્ય કાં સમીકરણ બનાવવા મદદમાં લઈશું, કાં ધારવામાં મદદમાં લઈશું, બરાબર? પછી બીજું વાક્ય શું લખ્યું છે? એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે, એટલે જે 2 સંખ્યાનો સરવાળો છે એમાં એક સંખ્યા કરતાં બીજી સંખ્યા 15 મોટી છે. એટલે આ તો અત્યારે એમ જ બોલું છું, 30 તો બીજી 45, એ જવાબ નથી. 30 કરતાં 45 15 મોટી છે, 30 અને 45નો સરવાળો તો 75 થાય, તો 95 છે. આ તો મેં તમને ખાલી કીધું કે બંને સંખ્યા વચ્ચે 15નો ડિફરન્સ છે, એમાં એક નાની છે એક મોટી છે, નાની કરતાં મોટી 15 વધારે છે. રકમને સમજવી બહુ જરૂરી છે. જો રકમને તમે સમજી જશો તો રકમનામાંથી જ તમને મદદ મળશે ધારવા માટે અને સમીકરણ બનાવવા માટે. તો આ રકમને હવે આપણે આગળ વધીએ. તો રકમની મદદથી ધારવું પડે, એમાં રકમનું કયું વાક્ય લઈશું ધારવામાં? તો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે એને ધારવામાં લઈશું. તો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે, એમાં કરતા શબ્દ જોઈ લો. કરતા થી અથવા કરતા શબ્દ જ્યારે કોઈ વાક્યમાં મળે તો તમારે એને ધ્યાનમાં લઈ એની ડાબી બાજુ જતાં જતાં કઈ સંખ્યા પહેલી મળે છે? બીજી સંખ્યા. તો બીજી સંખ્યા પહેલાં ધારીશું એક્સ. પહેલી સંખ્યા પહેલાં આવે, બીજી સંખ્યા પછી આવે, એટલે લખવામાં આપણે પછી લખીએ છીએ, બોલીએ છીએ પહેલી પછી બીજી, પણ આપણે ધારવામાં અહીંયા બીજી સંખ્યા પહેલે ધારીશું એક્સ. હવે એ જે મેં રાઉન્ડ કર્યો એ 2 સિવાયના શબ્દોથી વગરનું વાંચો,
एक संख्या पंदर वधारे छे, एटले पहली संख्या पंदर वधारे छे बीजी संख्या करता, एटले बीजी संख्या करता पंदर वधारे छे एटले प्लस पंदर, एक्स वत्ता पंदर, एटले पहली संख्या मळी एक्स वत्ता पंदर। तो आ वाक्यथी तमे धारी शक्या, तो बे संख्या वधारी लीधी बीजी एक्स अने पहली एक्स वत्ता पंदर। तो आ धार्या पछी तमारे बीजू काम करवू पड़शे समीकरण बनावानुं, जेमां रकमनुं कयुं वाक्य मदद करशे, तो रकमनी मददथी समीकरण बनावू पड़े। एमां बे संख्याओनो सरवाळो 95 छे, रकममां लख्युं छे बे संख्याओनो सरवाळो 95 छे અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધારે છે। હવે બે વાક્યોમાંથી જો બીજું વાક્ય હતું એનાથી ધાર્યું અને પહેલું વાક્ય તમે સમીકરણ બનાવવા મદદ મને લેશો, તો એ બે સંખ્યાનો સરવાળો 95 છે, તો બીજી સંખ્યા વત્તા પહેલી સંખ્યાનો સરવાળો 95, બરાબર? તો આ સમીકરણ બની ગયું, સમીકરણ તો બની જ ગયું છે, પણ આપણે હવે એનું થોડું સાદું રૂપ આપીએ। તો એક્સ કેટલી વખત છે? બે વખત છે, અને બંને ધન છે, એટલે એક એક્સ વત્તા એક એક્સ એટલે ટુ એક્સ વત્તા પંદર બરાબર 95, સમીકરણ તો બની ગયું, પણ આપણે એને થોડું સાદું રૂપ આપ્યું। સમીકરણ બન્યા પછી ત્રીજું કામ કરવાનું ઉકેલ શોધવાનો, તો બે એક્સ વત્તા પંદર બરાબર 95માં 15ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ 15 છે, તો માઇનસ 15 થશે, 95 ઓછા 15 એનું એ જ સ્ટેપ થયું છે, 95 ઓછા 15 બરાબર 95માંથી 15 બાદ કરીશું એટલે 80 આવશે। બે એક્સ બરાબર 80, તો એક્સ બરાબર 80 ભાગ્યા 2, કેમ કે 2x એટલે 2 ગુણ્યા એક્સ ગુણાકારમાંથી 80 ભાગ્યા 2 એટલે 40, ઉકેલ મળી ગયો। ઉકેલ શોધવાને તમને જો આવડતું હોય તો આ ત્રીજો ભાગ તમારે સરળ પડશે, અને પછી ઉકેલ મળી જાય પછી શું કરવાનું છે, શું માગ્યું છે, તો શું માગ્યું રકમમાં ખબર છે, તો તે સંખ્યાઓ શોધો, એટલે બંને સંખ્યા શોધો। તો પહેલી સંખ્યા એક્સ, તો જો આપણે પહેલી સંખ્યા એક્સ ધારી હતી, ના બીજી સંખ્યા એક્સ ધારી હતી, એટલે મારી અહીંયા ભૂલ છે, બીજી સંખ્યા એક્સ, મારી પ્રિન્ટિંગ મિસ્ટેક, બીજી સંખ્યા એક્સ બરાબર 40, અને અહીંયા સાચું લખ્યું પહેલી સંખ્યા એક્સ વત્તા 15 એટલે 40 વત્તા 15, 40 વત્તા 15 55 થાય, એટલે બંને સંખ્યા મળી ગઈ, એક 40 ને બીજી 55, તો આપણી મળેલી સંખ્યા 40 અને 55, આપણો જવાબ સાચો છે, ખોટો તાળો મેળવીએ। ચલો તો રકમમાં શું લખ્યું છે, પહેલું એ બે સંખ્યાનો સરવાળો 95 થવું જોઈએ, ચલો બંનેનો સરવાળો કરો તો 40 અને 95 95 થાય છે, એટલે પહેલું વાક્ય બી આમાં મેચ થાય છે। બીજું વાક્ય શું લખ્યું છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે, તો આ 55 અને 40 કરતાં 15 વધારે છે, આપણો દાખલો સાચો છે, તાળો મેળવ્યો આપણે। તો આ રીતે આ દાખલો તમે સમજ્યા હશો। વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 9 જોઈશું, એમાં રકમમાં શું લખ્યું છે કે વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે। તો આ 7:5 જે આપેલું છે ગુણોત્તર, એની મદદથી કાં ધારીશું કાં એની મદદથી સમીકરણ બનાવીશું। પછી આગળ શું લખ્યું છે, જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે હોય, એટલે છોકરાઓ 8 વધારે છે છોકરીઓ કરતાં, તો આ બીજું વાક્ય છે, કાં એની મદદથી સમીકરણ બનાવીશું કાં એની મદદથી ધારીશું, એ આપણા ઉપર છે। આ દાખલો બે રીતે ગણી શકાય, 7:5 મદદથી ધારીને 8 વધારે છે એની મદદથી સમીકરણ બનાવો, કાં 8 વધારે છે એની મદદથી ધારો 7:5 મદદથી સમીકરણ બનાવો, બંને રીતે ગણો, છેલ્લો જવાબ તમારો સરખો જ મળે અને સાચો જ મળે જો સાચી રીત કરો તો। આપણે એમાંથી પહેલી રીત કરીશું, તો રકમની મદદથી ધારવું પડે, તો રકમનું કયું વાક્ય ધારવામાં લઈએ છીએ આપણે, પહેલાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે, ચલો આમાં કરતાં શબ્દ આપેલો છે, એની ડાબી બાજુ શું આપ્યું છે, છોકરીઓની સંખ્યા, તો છોકરીઓની સંખ્યા પહેલાં ધારો એક્સ બરાબર, અને પછી બ્લેક કલરથી શું લખ્યું, છોકરાઓની સંખ્યા 8 વધારે છે, તો છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે એટલે છોકરીઓની એક્સ, એટલે છોકરાઓની એક્સ વત્તા 8, તો છોકરાઓની સંખ્યા મળી ગઈ, તો આ ધારવાનું કામ પૂરું થઈ ગયું। પછી સમીકરણ બનાવવા માટે છોકરા અને છોકરીઓની સંખ્યાનું ગુણોત્તર 7:5 છે એની મદદ લઈશું, 7:5 જે છે એને આપણે અંશ અને છેદમાં લખીએ તો 7/5 લખાય, પહેલી સંખ્યા અંશમાં બીજી સંખ્યા હોય છેદમાં, પહેલી સંખ્યા 7 કોના માટે લખ્યું છે, 7 સંખ્યા નથી પણ ગુણોત્તરમાં છોકરાઓ માટે, એટલે છોકરાઓની સંખ્યા એક્સ વત્તા 8 અંશમાં લખવાની,
અને બીજું નામ છોકરીઓ છે એટલે છોકરીઓની સંખ્યા છેદમાં લખવાની, એટલે એક્સ વત્તા આઠના છેદમાં એક્સ, આમાં ભૂલ ના થવી જોઈએ. કેમ કે તમે જુઓ આગળ પહેલાં એક્સ ધાર્યું છે અને પછી એક્સ વત્તા આઠ છે, એટલે એવું નહીં પહેલું હોય અંશમાં બીજું હોય છેદમાં, એવી રીતે ના હોય. આ વાક્યમાં સમજો ક્રમ કયો, છોકરા અને છોકરીઓની સંખ્યાનું ગુણોત્તર, છોકરાઓની સંખ્યા અંશમાં, છોકરીઓની સંખ્યા છેદમાં, અને 7:5 એટલે 7:5 સમીકરણ બની ગયું. હવે ઉકેલ શોધવાનો વારો આવશે. તો જે આ સમીકરણ બની ગયું એમાં ચોકડી ગુણાકારની રીત થાય એવી છે. તો ચોકડી ગુણાકાર કરો તો 5 જે છે 8x+8ની જોડે ગુણાકારમાં જશે અને એક્સ એ 7ની જોડે ગુણાકારમાં એટલે 7x થશે. 5 વડે અંદર ગુણો એટલે 5x, 8×5=40 બરાબર. 7xને ડાબી બાજુ લઈ જાઓ, 40ને જમણી બાજુ લઈ જાઓ. 40ની આગળ પ્લસ છે એટલે માઇનસ થયું, 7xની આગળ પ્લસ છે એટલે ડાબી બાજુ માઇનસ થયું. 5x-7x એટલે -2x અને -40 એમના એમ. -2x એટલે -2×x, ગુણાકારમાંથી -2 ભાગાકારમાં આવશે. 40ને 2 વડે ભાગો તો 20 અને અંશ અને છેદમાં 2 વખત બંનેમાં માઇનસ એટલે -+ x=20 મળ્યું. ઉકેલ મળ્યો, દાખલો નથી પૂરો થયો. શું માગ્યું છે શોધવું પડે. શું માગ્યું છે? વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો, છોકરા અને છોકરીઓની થઈને ટોટલ સંખ્યા, એટલે બંનેની અલગ અલગ પહેલાં શોધવી પડશે. તો છોકરીઓની સંખ્યા એક્સ ધારી છે, છોકરીઓની એક્સ, એ બહુ મહત્ત્વનું છે જોવાનું કોનું પહેલાં આવશે. છોકરીઓની સંખ્યા એક્સ, તો છોકરીઓની સંખ્યા x=20 કેમ, x=20 મળેલું છે. છોકરીઓની સંખ્યા 20 મળી ગઈ. છોકરાઓની સંખ્યા x+8 એટલે 20+8 એટલે 28. તો આ છોકરીઓની સંખ્યા 20, છોકરાની સંખ્યા 28, પણ માગ્યું છે કુલ સંખ્યા. તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 20+28 એટલે 48. ત્યારે દાખલો પૂરો થશે. અને જો તમારે આ છેલ્લે જે મેં લખ્યું છે, મેં અલગ આમ લખીને આ છેલ્લું બતાડ્યું છે કુલ સંખ્યા, એ રહી જાય ને તો બી દાખલામાં અડધો માર્ક્સ કપાઈ જાય. માગ્યું હોય શોધવું જ પડે તમારે, કુલ સંખ્યા માગે તો કુલ સંખ્યા શોધવી જ પડે. છો તમે છોકરાઓની છોકરીઓની સંખ્યા સાચી શોધી હોય પણ કુલ સંખ્યા ના શોધો તો તમારે અડધો માર્ક્સ કપાય. એટલે જે માગ્યું હોય તો શોધવું જ પડે. ચોથું કામ છે ને, આમ જવાબ મેળવવો પડ્યો. આ 48 મેળવવું પડ્યું, 20 પણ મેળવવું પડ્યું, 28 પણ મેળવવું પડ્યું. સીધું x=20 જવાબ નથી. તો આ રીતે આ દાખલો પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, હવે આ 9મું જ ઉદાહરણને હું બીજી રીતે તમને ગણીને બતાવી, દાખલો ગણીને બતાવીશ. બીજી રીતે એટલે ધારવામાં વાક્ય જે લીધું હતું આગળ એના કરતાં જુદું વાક્ય લઈશ. તો જે ગુણોત્તરવાળું વાક્ય છે ને એની મદદથી ધારીશ, અને છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે એની મદદથી સમીકરણ બનાવીશ. તો ચલો જુઓ. પહેલાં તો રકમની મદદથી ધારવું પડે, તો આ ગુણોત્તરવાળું વાક્ય ધારવામાં લઈશ. આની આગળ પહેલી રીતમાં એ ગુણોત્તરના વાક્ય ગુણોત્તરવાળા વાક્યની મદદથી સમીકરણ બનાવ્યું હતું. હવે હું એમાં ધારીશ. છોકરા શબ્દ પહેલું લખ્યું છે, 7 પહેલું લખ્યું છે, એટલે છોકરાઓની સંખ્યા 7x ધારી. મેં આગળ તમને સમજાવ્યું હતું ગુણોત્તરની મદદથી ધારવાનું હોય તો પહેલું હોય એને માટે જે સંખ્યા હોય તો 7 હોય તો 7x, બીજું 5 છે તો 5x, પણ કોની, છોકરીઓની સંખ્યા. 14x પણ ધારી શકાય છોકરાઓની સંખ્યા, તો પેલામાં 10x ધારવું પડે, પણ આપણે જે એમાં સૌથી સહેલું બનતું હોય એ લખવાનું. તો આપણે ધારવાનું કામ પૂરું થઈ ગયું, 7x છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા 5x. હવે બીજું વાક્ય શું છે, છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે. હવે સમીકરણ શું છે ખબર, સમતા હોવું જોઈએ, બરાબરનું ચિહ્ન હોવું જોઈએ, સમતા સમાનતા, પણ અહીંયા તો વધારે છે. તો કોની સંખ્યા વધારે છે, છોકરાઓની સંખ્યા વધારે છે. છોકરાની સંખ્યા શું છે અહીંયા, 7x, તો 7x વધારે છે અને 5x નાની છે એટલે ઓછી છે. એટલે જો મેં ગ્રેટર ધેન 7x તરફ ગ્રેટર ધેન બતાડ્યું છે, એટલે 7x>5x, જ્યાં સુધી આ ચિહ્ન રહેશે ત્યાં સુધી સમીકરણ નહીં બને, આ ચિહ્ન થવું જોઈશે. હવે બંને વચ્ચેનો ડિફરન્સ જુઓ કેટલો છે, 8 વધારે છે. હવે તમને આ પહેલી રીત શીખવાડે તમને ખબર છે કે છોકરાઓ 28 છે અને છોકરીઓ 20 છે, તમને ખબર છે બરાબર. ના ખબર હોય તો પણ તમે જ્યારે અસમતા હોય તો ગેપ જુઓ, બંને વચ્ચે કેટલાનો ગેપ છે, 8નો. તો 28 અને 20 વચ્ચેનો જે ગેપ છે 8નો, એમાં નાનીમાં 8 ઉમેરો તો જ સમાન થશે. આ રીત નિયમને આધારે, આ સમજને આધારે
તમારે અહીંયા સમીકરણ બનાવવાનું આવશે. તો છોકરાઓ 8 વધારે છે એટલે એમાં 8 નહીં ઉમેરવાના, જેમાં 8 ઓછા છે એમાં 8 ઉમેરવાના, એટલે છોકરીઓ 8 ઓછી છે છોકરાઓ કરતાં, એટલે એમાં 8 ઉમેર્યું, સમીકરણ બની ગયું. આ સમીકરણ બન્યું, આ ખબર પડવી જોઈએ કે બંને વચ્ચેનો જે ગેપ હોય મોટું હોય એમાં નહીં ઉમેરવાનું, નાનું હોય એમાં ઉમેરવાનું. ત્યારે અસમતાનું ચિહ્ન સમતાના ચિહ્નમાં ફેરવાશે, સમીકરણ ત્યારે બનશે. સમીકરણ બની ગયું, હવે એનો ઉકેલ શોધીએ. તો 7x = 5x + 8 જે આપણે સમીકરણ બનાવ્યું હતું તે છે. 5x ને ડાબી બાજુ લાવો તો -5x, 7x - 5x એટલે 2x = 8, 2x એટલે 2 × x એટલે x = 8/2, 8/2 એટલે x = 4 મળ્યું. હવે તમે જો પહેલી રીતે યાદ હોય તો તેમાં x = 20 મળ્યું હતું, અહીં x = 4 મળ્યું. 20 અને 4 છે, જવાબ જુદો છે એવું નહીં માનવાનું, એક્સનો જવાબ જુદો છે, કેમ કે ધારવાનું જુદું હોય તો પછી એક્સ જુદો જ મળે, છેલ્લો જે જવાબ છે એ સમાન મળશે. તો x = 4 મળ્યું. હવે આપણે જે માગ્યું છે એ શોધીએ. તો છોકરાઓની સંખ્યા શું ધારી હતી આપણે, જુઓ તો 7x એટલે 7 × x એટલે એક્સની કિંમત 4 એટલે 7 × 4 = 28, છોકરાઓ 28 મળ્યા. છોકરીઓની સંખ્યા 5x ધારેલી છે આપણે, 5x એટલે 5 × x 5 × 4 એટલે 20, છોકરાઓ 28 છોકરીઓ 20. જો 8નો ગેપ, છોકરાઓ 8 વધારે છોકરીઓ કરતાં, પણ દાખલો પૂરો નથી થયો. દાખલામાં તમારે માગેલું છે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો, તો તમારે છેલ્લે લખવું પડે કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એ તમારે મેળવવી પડે લખીને, બરાબર. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 28 + 20 બરાબર 48. આ ના લખો ને, નામ ના મેળવો ને, અડધો માર્ક્સ કપાઈ જાય. મેં હાથે કંઈ બાકી રાખ્યું હતું એ તમારે એના ઉપર ધ્યાન જાય કે કુલ સંખ્યા માગી છે તો કુલ સંખ્યા શોધવી જ પડે, બરાબર. તો તમે પહેલી રીત બીજી રીત બંને સમજી ગયા છો, છેલ્લો જવાબ સરખો જ મળ્યો. કુલ સંખ્યા 48 પહેલી રીતમાં બી મળ્યું તો બીજી રીતમાં બી 48 મળ્યું. પહેલી રીતમાં છોકરાઓ 28 મળ્યા હતા, બીજી રીતમાં 28 જ મળ્યા. છોકરીઓની સંખ્યા ત્યાં 20 મળી હતી પહેલી રીતમાં, બીજી રીતમાં પણ 20 જ મળી. આ માંગેલો જવાબ કહેવાય, આ માંગેલો જવાબ મેળવવો પડ્યો એ બંને રીતમાં સરખો જ મળે. એક્સની કિંમત જુદી મળે જુદી રીતે ધારો તો, રીત જુદી હોઈ શકે ધારવામાં પણ એ સાચી હોવી જોઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 10. હવે આ 10મા ઉદાહરણથી 2-3 દાખલા સળંગ આવશે ઉંમર ઉપર આધારિત. જ્યારે બી ઉંમર ઉપર આધારિત દાખલો આવે તમારે રકમ શોધી કાઢવાનું કે એક જ સમયની ઉંમર છે કે 2 સમયની ઉંમર છે, 3 સમયની ઉંમર છે, વ્યક્તિ કેટલા છે એ રકમને બહુ સમજવાનું. જો હવે અત્યારે રકમ જો અહીંયા દેખાય હાલની ઉંમર એટલે વર્તમાનની, પછી અહીંયા લખ્યું છે 5 વર્ષ પછીની ઉંમર એટલે 2 સમય છે, હાલ એટલે વર્તમાન, 5 વર્ષ પછી એટલે ભવિષ્ય, એક આ જોવાનું. પછી વ્યક્તિ કેટલા છે એ જોવાનું. તો સાહિલની માતાની હાલની ઉંમર, સાહિલની હાલની ઉંમર એટલે સાહિલ અને માતા બે જણની એટલે 2 વ્યક્તિની વાત છે. એટલે ઉંમરવાળા દાખલામાં તમારે જોવાનું કે કેટલા સમયની વાત છે અને કેટલા વ્યક્તિની વાત છે, બરાબર. અને પછી તો આપણને ખબર જ છે 4 સ્ટેપ કરવા પડશે. પહેલાં ધારવું પડશે, પછી સમીકરણ બનાવવું પડશે, ધારવામાં તમને રકમનું કયું વાક્ય મદદ કરશે તે જુઓ. તો સૌથી પહેલાં આપણે રકમની મદદથી ધારવું પડશે. તો શું લખ્યું છે રકમનું વાક્ય, સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. તો આ વાક્યની મદદથી આપણે બંનેની ઉંમર ધારીશું હાલની. તો આ કરતા શબ્દ શોધી કાઢ્યો, એની ડાબી બાજુ સાહિલની હાલની ઉંમર લખેલી છે રેડ કલરમાં. તો સાહિલની હાલની ઉંમર પહેલાં ધારીશું 1 વર્ષ. તો જુઓ સાહિલની ઉંમર 1 વર્ષ નહીં લખવાનું, સાહિલની હાલની ઉંમર લખવાનું 1 વર્ષ. તો આ શબ્દ ભૂલાવો ના જોઈએ, મેં રાઉન્ડ કર્યો. વ્યક્તિનું નામ પણ ના ભૂલાવવું જોઈશે અને સમય પણ ભૂલાવવો ના જોઈશે. અને 1 વર્ષ ધાર્યું છે તમે સાહિલની હાલની ઉંમર. હવે રેડ કલરથી જે લખેલું છે આ સૌથી ઉપર, એના સિવાયનું વાંચો. સાહિલની માતાની હાલની ઉંમર 3 ગણી છે સાહિલની હાલની ઉંમર કરતાં. તેથી સાહિલની માતાની ઉંમર હાલની
આ શબ્દ હું પછી કેમ બોલું છું એના ઉપર ભાર દેવાનો છે, એ શબ્દ રહી ના જોઈએ. વિદ્યાર્થીને શબ્દ રહી જાય છે કે સાહિલની માતાની ઉંમર, પણ હાલની 3x વર્ષ થાય, 3 ગણી એટલે 3 વડે ગુણવાનું, એટલે એક્સને 3 વડે ગુણો એટલે 3x વર્ષ થયું, ધારવાનું કામ પૂરું થયું. બરાબર, પછી આવશે સમીકરણ બનાવવા માટે. તો રકમનું કયું વાક્ય? તો રકમનું બીજું વાક્ય છે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરોળ 66 વર્ષ થાય છે. તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરોળ 66 વર્ષ થાય છે. હાલની ઉંમરનો સરવાળો 66 વર્ષ નથી, 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. વ્યક્તિ કેટલા છે? 2. તો સાહિલની હાલની ઉંમર એક્સ વર્ષ હોય તો 5 વર્ષ પછી એની એક્સ વત્તા 5 હોય. તો આ મેં રેડ કલરથી બતાવ્યું છે, બહુ જ મહત્ત્વનું છે. એક્સ તો બરાબર છે કે સાહિલ માટેની ઉંમર છે હાલની, તો 5 વર્ષ પછી એની એક્સ વત્તા 5 થાય. પછી હોય તો પ્લસ કરવાનું, પહેલાંની ઉંમર હોય તો માઇનસ કરવાનું, અને જેટલા વર્ષ પછીની હોય એટલી સંખ્યા અહીંયા ઉમેરવાની અથવા બાદ કરવાની. પછી હોય તો ઉમેરવાની, પહેલાં હોય તો બાદ કરવાની. બસ, સાહિલની માતાની આ હાલની ઉંમર છે. તો સાહિલની માતાની 5 વર્ષ પછીની ઉંમર 3x+5 થાય, અને એમનો એ સમયનો બંનેની ઉંમરનો સરવાળો 66 વર્ષ. આ સમીકરણ બન્યું. તો સમીકરણ બનાવવામાં બહુ સમજવાનું છે તમારે, આ વાક્ય આખું સમજવાનું કે રેડ કલરથી બતાવેલું 5 ક્યાંથી આવ્યું, 5 વર્ષ પછી છે એટલે બરાબર, અને સરવાળો 66 વર્ષ. તો સમજશો તો સહેલું જ છે, એ ગાણિતિક વિધાન છે, એનું આ સાંકેતિક સ્વરૂપ છે. પછી આપણે એનું સાદુરૂપ, તો 3x+x એટલે 4x+5+5 એટલે +10, 66 એમના એમ સમીકરણ બની જ ગયું છે, પણ એનું થોડું સાદુરૂપ આપ્યું. હવે ઉકેલ શોધીશું. તો 4x+10=66 ને +10 ને જમણી બાજુ લઈ જઈશું તો -10, 66 -10 એટલે 56, 4x=56, 4x એટલે 4×x, ગુણાકારમાંથી 4 ભાગાકારમાં આવશે, 56/4, 14×4=56, x=14 મળ્યું, ઉકેલ મળી ગયો. દાખલો ત્યાં મૂકી નથી દેવાનો. શું માગ્યું છે? તો બંનેની ઉંમર શોધો ખરી, પણ હાલની ઉંમર શોધો. આ શબ્દ બહુ મહત્વ, હાલની હોય તો હાલની જ ઉંમર શોધવાની, જે માગી હોય 5 વર્ષ પછીની બી માગે, જે માગી હોય એ શોધવાની. તો બંનેની હાલની ઉંમર, તો પહેલાં સાહિલની હાલની ઉંમર આપણે એક્સ વર્ષ ધારી હતી, તો એક્સ કેટલો મળ્યો અહીંયા? 14 મળ્યો. તો સાહિલની હાલની ઉંમર 14 વર્ષ. સાહિલની માતાની હાલની ઉંમર 3x એટલે 3×x 14 છે, 14×42 વર્ષ. તો બંનેની હાલની ઉંમર શોધી કાઢી. હવે આપણો દાખલો સાચો છે કે ખોટો તાળો મેળવીએ. તો તાળો મેળવવા માટે રકમનું પહેલું વાક્ય શું કહે છે? સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની ઉંમર કરતાં 3 ગણી છે. તો ચલો 14×42 3 ગણી છે માતાની હાલની ઉંમર, તો પહેલાં વાક્યનું પાલન થાય છે. બીજું વાક્ય છે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ છે. તો ચલો સાહિલની હાલની ઉંમર 14, તો 5 વર્ષ પછી 19 હોય. સાહિલની માતાની હાલની ઉંમર 42, તો 5 વર્ષ પછી કેટલા હોય? 47 હોય. 42 અને 5 47. ચલો આ બંનેનો સરવાળો કરો, 47 અને 19 66 મળશે. આ તાળો મેળવ્યો. તાળો મેળવેલો બતાવવાનો હતો નથી, પણ એ આપણે આપણો દાખલો સાચો છે ખોટો એ ચેક કરવા માટેનું અને એક રીત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જાતે ગણવાનો છે આ દાખલો. તો હમણાં જે દાખલો સમજાવ્યો એના જેવો જ છે, શું ફરક છે જોઈ લઈએ. ચલો બરાબર, રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. એટલે તમે શું જોવાનું, રકમ વાંચી નહીં નાખવાની, એકદમ શાંતિથી વાંચીને સમજવાની. બે વ્યક્તિ છે, રાહુલ અને હારુન, એટલે બે વ્યક્તિની વાત છે. પછી હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે, એટલે એક સમય તો ખબર પડી ગઈ હાલની ઉંમર એટલે વર્તમાનની ઉંમર. પછી આગળ લખ્યું 4 વર્ષ પછી, એટલે બીજો સમય મળ્યો, એટલે બે સમયની વાત છે. આખી રકમ પહેલાં વાંચી લેવાની, અને ખબર છે કે અહીંયા બે વ્યક્તિ છે, બે સમય છે, તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય છે 4 વર્ષ પછી. આગળ દાખલો મેં તમને સમજાવ્યો ને એ જ રીતનો દાખલો છે, હું વધારે નહીં સમજાવું. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 11. હવે આ 11મા નંબરના ઉદાહરણમાં પણ ઉંમરવાળો જ દાખલો છે, છતાં દાખલો હું તમને આખો સમજાવીશ. તો રકમને પહેલાં સમજીએ. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય
तो रविनी हालनी उम्र शोधो। आखी रकम वाँची रवि तमने देखायो, रवि सिवाय बीजो कोई देखायो ना, एटले एक ज व्यक्तिनी वात छे। पछी बीजू जुओ, 15 वर्ष पछी, पछी अहीं लख्युं छे हालनी, एटले बे समय छे ने व्यक्ति एक छे, बराबर। एटले आ दाखलो आगळना बे दाखला करता थोड़ोक जुदो छे, अघरो तो नथी छे, अने आपणे धारवानुं काम पहेला करवानुं छे। तो शुं धारवानुं होय जे ना जाणता होय, तो रविनी हालनी उमर शोधो, एटले रविनी हालनी उमर आपणे धारीशुं। तो रकमनी मददथी धारीशुं तो 15 वर्ष पछी रविनी उमर तेनी हालनी उमर करता 4 गणी छे। आ वाक्यमां रेड कलरथी बाद तेनी हालनी उमर करता, तो आ जे करता जे छे बराबर, એની ડાબી બાજુ લખ્યું છે તેની હાલની ઉંમર, તેની એટલે એક જ વ્યક્તિ છે રવિ, એટલે રવિની હાલની ઉંમર એક્સ વર્ષ આપણે ધારી। હવે તેથી રવિ આમાં જે ઉપર સૌથી ઉપર લખેલું છે એમાં રેડ કલર સિવાયનું વાક્ય વાંચો, 15 વર્ષ પછી રવિની ઉંમર 4 ગણી થાય છે। તો રવિની 15 વર્ષ પછીની ઉંમર 4 ગણી થાય છે, પણ આ જે 4 ગણી થાય છે એ અહીંયા મેં 4x કેમ ના લખ્યું, કેમ કે એ શબ્દને હું સમીકરણ બનાવવા મદદમાં લઈશ, પણ અહીંયા 15 વર્ષ પછીની ઉંમર, રવિની હાલની ઉંમર એક્સ હોય તો 15 વર્ષ પછી કેટલી હોય, એક્સ વત્તા 15 વર્ષ, જે 4 ગણી થાય છે એ વાક્યને હું સમીકરણ બનાવવા મદદમાં લઈશ। તો રવિની ઉંમર હાલની બી ધારી લીધી અને 15 વર્ષ પછીની આપણને મળી ગઈ, એના લીધે હવે આપણે સમીકરણ બનાવીશું। તો એ જ વાક્ય જે મેં આગળ લખ્યું હતું એ જ, પણ આ જે 4 ગણી થાય છે તો આ બાજુ બી રવિ અને આ બાજુ પણ રવિ, બરાબર, વ્યક્તિ એક જ છે એટલે, તો આ રવિની હાલની ઉંમર અને રવિની 15 વર્ષ પછીની ઉંમર। તમે જ વિચારો રવિની હાલની ઉંમર અને 15 વર્ષ પછીની ઉંમરમાં કઈ ઉંમર વધારે, 15 વર્ષ પછીની વધારે, એટલે એ તરફ ગ્રેટર ધ્યાન છે, એક્સ પ્લસ 15 ગ્રેટર દેન એક્સ લખ્યું છે, અસમતાનું ચિહ્ન આવ્યું। જ્યાં સુધી સમતાનું ચિહ્ન નહીં થાય ત્યાં સુધી સમીકરણ નહીં બને। હવે હું અસમતાને સમતા બનાવવા માટે એક નાનું ઉદાહરણ લઉં છું કે આ 60 લખું છું અને આ બાજુ 15 લખું છું, તો તમે જો 15 કરતાં 60 4 ગણા છે, એટલે મેં 4 ગણાવાળો જ આંકડો લીધો છે। તો આ રવિની હાલની ઉંમર હોય અને રવિની 15 વર્ષ પછીની વાત, તો ખોટો આંકડો છે, પણ ત્યારે 4 ગણે માટે મહત્વનો છે। તો બોલો 60 અને 15 અસમાન છે, તો 60 અને 15 વચ્ચે સમાન ક્યારે આવે, કઈ બાજુ, આપણે 4 ગણી છે એટલે કઈ બાજુ ગુણવાનું, મોટું હોય એમાં ગુણવાનું કે નાનું હોય એમાં ગુણવાનું, નાનું હોય એમાં ગુણવાનું, 15 ને 4 વડે ગુણો તો 60 થશે, તો આ બાજુ 60 આ બાજુ 60 બંને બાજુ સરખું થશે। તો અમે જે અત્યારે હાલ સમજાવીને જે ભૂસી કાઢ્યું એ તો ખાલી સમજવા માટે કે કઈ બાજુ 4 વડે ગુણવાનું, તો જે નાનું હોય ત્યાં 4 વડે ગુણવાનું, તો નાનું એક્સ છે એને 4 વડે ગુણવું, એટલે આ સમીકરણ બની ગયું। સમીકરણ બનાવતા આવડવું જોઈએ, પછી ઉકેલ તો સહેલો છે પ્રમાણમાં। તો જુઓ આ 4x ને ડાબી બાજુ લાવો, 15 ને જમણી બાજુ લેજો, 15 પ્લસ છે તો માઇનસ થયા, 4x પ્લસ છે તો આ બાજુ માઇનસ થયા, એક્સ ઓછા 4x એટલે 1x ઓછા 4x એટલે -3x, મોટા અંકનું ચિહ્ન એટલે, અને જમણી બાજુ -15, -3x એટલે -3 × x એટલે ગુણાકારમાંથી -3 ભાગાકારમાં આવશે, અને બંનેનો ભાગાકાર 5 ધન કેમ આવશે, અંશમાં અને છેદમાં બંનેમાં માઇનસ છે એટલે -, પ્લસ, એટલે એક્સ બરાબર 5 ઉકેલ મળ્યો, એ જવાબ નથી। તમારે જવાબ શું મેળવવાનો છે જુઓ, તો રવિની હાલની ઉંમર શોધો, તો રવિની હાલની ઉંમર શું ધારી હતી આપણે, રવિની હાલની ઉંમર એક્સ વર્ષ ધારી, તો આમ રવિની હાલની ઉંમર એક્સ બરાબર 5 વર્ષ, એક્સ બરાબર 5 મળ્યું ને, એટલે રવિની હાલની ઉંમર એક્સ બરાબર 5 વર્ષ, દાખલો પૂરો। હવે આપણો દાખલો સાચો છે કે ખોટો એ સમજવાનો છે। તો આ રવિની હાલની ઉંમર, હવે એની 15 વર્ષ પછીની ઉંમર કેટલી થાય, તમે કહો કે 5 વર્ષની કોઈની ઉંમર હોય અત્યારે, તો 15 વર્ષ પછી એની ઉંમર 20 થાય, એટલે 15 વર્ષ પછીની ઉંમરનો અંક મોટો છે હાલની ઉંમર કરતાં, કેટલા ગણો છે, ચલો 5 કરતાં 20 કેટલા ગણા, 4 ગણા, આ રીતે તાળું મળે, રકમનું વાક્યનું પાલન થવું જોઈએ કે 15 વર્ષ પછી રવિની જે ઉંમર થવાની છે જે 20 થશે, તો તેની હાલની ઉંમર જે એક્સ છે એટલે 5 છે, તો તે
ચાર ગણી થાય છે, છે પાંચ કરતાં વીસ ચાર ગણા છે. તો આ તાળો મેળવ્યો, તાળો મેળવવો જરૂરી હોતો નથી, એ તમારે મેળવવો હોય તો મેળવી લેવાનો તમારી ખાતરી માટે કે દાખલો સાચો છે કે ખોટો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 12 જોઈશું આપણે, જેમાં રકમ છે ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે. પિતાજી દાદા કરતાં તો નાના જ હોય, 26 વર્ષ નાના છે અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે. એટલે વાત ભરતના પિતાજીની છે, જે દાદા કરતાં 26 વર્ષ નાના છે અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે, બરાબર. તો આ વાક્યને સમજવું જરૂરી છે. તો અહીંયા ભરત છે, ભરતના પિતાજી છે અને ભરતના દાદા છે, એટલે ત્રણ વ્યક્તિની વાત છે. અને અહીંયા એવું ક્યાંય નથી લખ્યું કે કયા સમય છે, તે વર્તમાનમાં, એટલે એક જ સમયની વાત છે. આગળ લખ્યું છે શું, જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો. આખી રકમ વાંચી લીધી, સમજી લીધી, તો શું સમજ્યા? ત્રણ વ્યક્તિ છે પણ સમય તો એક જ છે. આખી રકમ ક્યાંય નથી લખ્યું કે કેટલા વર્ષ પહેલાં કે કેટલા વર્ષ પછી, એક જ સમયની વાત છે, ત્રણ વ્યક્તિની વાત છે, બરાબર. તો આ દાખલો આપણે આગળ જોઈએ કઈ કઈ રીતે ગણાશે. તો સૌથી પહેલાં તમારે ધારવું પડશે, રકમની મદદથી ધારવું પડશે. તો અહીંયા ત્રણ વ્યક્તિ મેં લખી દીધા છે આ રીતે, ભરત, પછી એનાથી મોટા ભરતના પિતાજી અને એનાથી મોટા ભરતના દાદા, એટલે મેં ચડતા ક્રમમાં ઉંમર પ્રમાણે લખી નાખ્યું. આ એક સમજવા માટે છે, આ લખ્યું જે છે ને એ સમજવા માટે છે. હવે તમે રકમમાં શું લખેલું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે. તો આ 26 વર્ષ મેં અહીંયા લખ્યું છે. કેમ અહીંયા લખ્યું? ભરતના પિતાજીના દાદા વચ્ચેનો ઉંમરનો ગેપ છે 26 વર્ષ, એટલે ભરતના પિતાજી અને ભરતના દાદાની વચ્ચે 26 વર્ષ લખ્યું છે. અને ભરતના પિતાજી ભરત કરતાં 29 વર્ષ મોટા છે, એટલે ભરતના પિતાજી અને ભરતની વચ્ચે 29 વર્ષ લખ્યું છે. તો આ લખ્યું છે ને એ જો સમજી લો ને તો ધારવાનું થઈ જશે. હવે આ દાખલો ત્રણ રીતે હું ધારવામાં લઈ શકું છું. તો પહેલી રીત જે મેં લીધી છે એ જ બતાડું છું, પછી બે મુખી કહી દઈશ. તો બોલો, આ ત્રણેયમાં સૌથી નાનું કોણ? તો ભરત. તો ભરતની ઉંમર સૌથી પહેલાં આપણે ધારી, પહેલી રીત. તો ભરત કરતાં પિતાજી 29 વર્ષ મોટા છે, એટલે 1+29, એટલે ભરતના ઉંમર ધારવાથી ભરતના પિતાજીની ઉંમર મળી ગઈ. અને અહીંયા ક્યાંય મેં હાલની કે પછીની લખી જ નથી, અને છે એટલે હાલની જ, વર્તમાનની જ. પછી શું લખ્યું છે? ભરતના દાદા 26 વર્ષ મોટા છે ભરતના પિતાજીથી, એટલે ભરતના દાદાની ઉંમર ભરતના પિતાજીની જે ઉંમર હમણાં હાલ જે ધારી એમાં 26 વર્ષ ઉમેરવાના, એટલે 1+26 નહીં, ભરત કરતાં 26 વર્ષ મોટા નથી, ભરતના પિતાજી કરતાં 26 વર્ષ મોટા છે ભરતના દાદા. એટલે આ એક ધારવાની પહેલી રીત. હવે ધારવાની બીજી રીત હું ખાલી બોલીશ, બરાબર, અને ચલો લખીને બતાડું. તો ચલો ભરતના પિતાજીની ઉંમર ધારીએ 1 વર્ષ. તો ભરતની ઉંમર તમારે 1-29 વર્ષ ધારવી પડે. ભરત 29 વર્ષ નાનો હોય અને એ વખતે ભરતના દાદામાં 1+26 લખવાનું આવશે, વર્ષ લખવું પડશે. અત્યારે હું રફ સમજાવું છું. તો અહીંયા 1 ધારશો તો અહીંયા 1+26 થશે, એટલે કે 26 વર્ષનો ગેપ છે. અને આ બાજુ 1-29 થશે, કેમકે ભરતના પિતાજી કરતાં ભરત 29 વર્ષ નાનો હોય. તો આ બીજી રીત ધારવાની. ત્રીજી રીત બતાવી દો. ત્રીજી રીતમાં હું દાદાની ઉંમર પહેલાં ધારીશ, દાદાની ઉંમર હું 1 વર્ષ ધારીશ. દાદા અને પિતાજી વચ્ચે 26 વર્ષનો ગેપ છે ઉંમરનો, એટલે પિતાજી 1-26 વર્ષ થશે, પિતાજીની ઉંમર 1-26 વર્ષ. હવે પિતાજીની ઉંમર ઉપરથી ભરતની ઉંમરમાં 29 વર્ષનો ગેપ છે, એટલે 1-26 જે પિતાજીની ઉંમર છે ધારવા પ્રમાણે, એનાથી બી 29 વર્ષ નાનો ભરત, 1-29. તો આ રીતે બી દાખલો ગણી શકાય ધારીને. તો મેં જે ત્રણ રીત જે મેં ધારીને બતાડી, એ રીતમાંથી તમે ગમે તે રીત કરો, છેલ્લો જવાબ સાચો જ મળે. હા, દરેક વખતે એક્સની કિંમત જુદી જુદી મળે, પણ છેલ્લો જવાબ શું, છેલ્લો જવાબ માગેલો છે કે ત્રણેયની ઉંમર શોધો. તો જે ત્રણેયની ઉંમર જે માગી છે એ તો સરખી જ મળે. ચલો, ધારવાનું કામ થઈ ગયું. ભરત 1 વર્ષ, ભરતના પિતાજી 1+29 વર્ષ અને ભરતના દાદાજી 1+29+26 વર્ષ. હવે સમીકરણ બનાવવાનું.
तो रकमनी मददथी समीकरण में त्रणेयनी उमरनो सरोड़ो 135 वर्ष छे। એટલે ભરતની ઉંમર, ભરતના પિતાજીની ઉંમર અને ભરતના દાદાજીની ઉંમરનો સરવાળો 135 સમીકરણ બની ગયું, આનું સાદું રૂપ। તો એક્સ કેટલી વખત છે? 3 વખત છે, એટલે 3x। 29 વત્તા 29 વત્તા 26, 29 વત્તા 29 વત્તા 26 84 થાય, 135 તેને તેમનું સમીકરણ બની ગયું। હવે એનું આપણે ઉકેલ શોધીએ, તો 84 ને જમણી બાજુ લઈ જશો એટલે -84, આ બંનેની બાદબાકી આવશે 51, 3x બરાબર 51 એટલે 3 × x બરાબર 51, એટલે x બરાબર 51/3, 51 ને 3 વડે ભાગો એટલે 17, x બરાબર 17 મળ્યું, ઉકેલ મળ્યો। હવે આપણે શું માગ્યું છે? ત્રણેયની ઉંમર શોધો, તો એમાં ભરતની ઉંમર આપણે x વર્ષ ધારી છે એટલે x 17 મળ્યું, એટલે x બરાબર 17, ભરતની ઉંમર મળી ગઈ 17 વર્ષ। ભરતના પિતાજીની ઉંમર એક્સ વત્તા 29 ધારેલી છે એટલે એક્સ 17 વત્તા 29 સરવાળો થાય 46 વર્ષ, એટલે ભરતના પિતાજી 46 વર્ષના। ભરતના દાદાજીની ઉંમર એટલે એક્સ વત્તા 29 વત્તા 26, એટલે એક્સ 17 વત્તા 29 વત્તા 26, ત્રણેયનો સરવાળો 72 વર્ષ થશે, એટલે દાદાજી 72 વર્ષના। દાખલો પૂરો થઈ ગયો। તાળો મેળવવો હોય તો આ 17 46 અને 72નો સરવાળો કરજો તો 135 વર્ષ મળશે, ત્રણેયની ઉંમરનો સરવાળો જે 135 છે મળશે જ। તો આ સાથે આ દાખલો પૂરો થયો। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 13, તો આ 13મું ઉદાહરણ બહુ ધ્યાન રાખવાનું છે અને આ જ ટાઈપના દાખલા આગળ સળંગ આવશે 3-4। તો આમાં શું ધ્યાન રાખવાનું છે હું કહું છું, પેલા રકમ વાંચીને સમજીએ। જો રકમ અમે બ્લેક, રેડ, બ્લુ એવા 3 કલરથી રકમ લખેલી છે, તો પહેલાં બ્લેક કલરથી શું લખ્યું છે? બંસી પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કાઓ છે, એટલે વાત હવે બંસીની વાત છે ને, એની પાસે 2 પ્રકારના સિક્કાઓ છે, 2 રૂપિયાના અને 5 રૂપિયાના, કેટલા છે નથી ખબર, એટલે આપણે ધારવાનું તો છે જ પણ એ અત્યારે હજુ ખબર નહીં પડે કોના માટે ધારીશું। બીજું વાક્ય જુઓ રેડ કલરથી, 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં 3 ગણી છે। આ જે કરતાવાળું વાક્ય મળી જાય ને, એટલે તમારે ત્યાં ધારવામાં સૌથી વધારે ઉપયોગમાં લઈ શકો તમે। તો 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા એક્સ ધારીશું, તો 2 રૂપિયાના સિક્કાઓ 3x કહી શકાશે, કેમ કે 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 3 ગણી છે, પણ રકમ સમજવાની છે બરાબર। પછી શું લખ્યું છે? જો સિક્કાઓનું કુલ મૂલ્ય 77 હોય, સિક્કાઓની સંખ્યા કુલ નથી આપી 77, 77 સિક્કાઓ નથી, એમનું મૂલ્ય 77 રૂપિયા છે, તો એ વાક્ય સમીકરણ બનાવવા મદદ કરશે, બ્લુ કલરવાળું વાક્ય। તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો, છેલ્લે સિક્કાઓની સંખ્યા શોધવાની છે કે 5 રૂપિયાના સિક્કા કેટલા છે અને 2 રૂપિયાના સિક્કા કેટલા છે। સૌથી પહેલાં આપણે ધારવાનું કામ કરીશું રકમની મદદથી। તો રકમનું કયું વાક્ય મેં લખ્યું છે? પેલું જે કરતાવાળું, તો જો આપણે ઉપર લખ્યું 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં 3 ગણી છે, તો આ રેડ કલરથી કરતા બતાવ્યું અને ડાઈ બાજુ અંડરલાઈન કરીને બતાવ્યું છે એ પહેલાં ધારીશું। 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા એક્સ ધારી, પછી એ અંડરલાઈન કરેલું વાક્ય ના વાંચો, એ સિવાયનું વાંચો, તો 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 3 ગણી છે 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં, એટલે એક્સનું 3 ગણું 3x થાય, એટલે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 3x થાય, ધારવાનું કામ પતી ગયું। પછી શું છે સમીકરણ બનાવવાનું? સિક્કાઓની કુલ સંખ્યા 77 નથી, સિક્કાઓનું કુલ મૂલ્ય 77 રૂપિયા છે, તો આ 77 રૂપિયા કે રીતે લખ્યા છે? તો આ લખ્યા, પણ અહીંયા મેં રેડ કલરથી 5 કેમ બતાવ્યું છે અને 2 કેમ બતાવ્યું છે એ સમજાવી દઉં। તો ચલો આપણે ઉપર જઈએ કે મેં આ એક્સ કોના માટે ધાર્યું છે? 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા માટે। હવે તમે ખાલી મનમાં વિચારો કે તમારી પાસે 5 રૂપિયાના 7 સિક્કા હોય તો રૂપિયા કેટલા થાય? 5 રૂપિયાના 7 સિક્કાઓ હોય તો રૂપિયા 35 થાય, તો તમે 5 અને 7 ગુણાકાર કર્યો, એટલે અહીંયા તમારે 5 અને 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યાનો ગુણાકાર કર્યો છે, એટલે 5x એટલે આવ્યું છે। જેટલા રૂપિયાનો સિક્કો હોય એટલા અંક વડે ગુણવાનું,
હવે આ ત્રણ એક્સને બે વડે કેમ ગુણ્યું? તો ત્રણ એક્સ એ બે રૂપિયાના સિક્કાઓની સંખ્યા છે, તો એનું મૂલ્ય બે વડે ગુણવાથી મળે. અને એ બંનેનું કુલ મૂલ્ય 77 છે. તો આ સમીકરણ મળી ગયું. બસ હવે એનું થોડું સાદું રૂપ આપી દઈએ. 5 × x એટલે 5x, 2 × 3x એટલે 6x, 6x + 5x એટલે 11x બરાબર છે. તો સમીકરણ બની ગયું. સમીકરણ તો અહીંયા જ બની ગયું હતું, પણ આપણે થોડું એનું સાદું રૂપ આપ્યું. હવે ઉકેલ શોધીએ. 11x = 77 એટલે જે 11 છે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે 7x = 7 મળશે. ઉકેલ મળી ગયો. શું માગ્યું છે છેલ્લે? દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. તો 5 રૂપિયાના સિક્કાઓ x ધાર્યા છે એટલે 5 રૂપિયાના સિક્કાઓ 7 મળ્યા. અને 2 રૂપિયાના સિક્કાઓ 3x ધારેલા છે એટલે 3 × x એક્સ 7 મળ્યું એટલે 7 × 3 = 21 સિક્કા. તો આ જ સિક્કાઓની સંખ્યા મળી ગઈ. 5 રૂપિયાના 7 સિક્કા છે અને 2 રૂપિયાના 21 સિક્કા છે. દાખલો પૂરો. પણ આ દાખલામાં થોડું આપણે એને તાળું મેળવીને સમજી લઈએ. હવે 5 રૂપિયાના 7 સિક્કા હોય તો મૂલ્ય કેટલું થાય? 35 રૂપિયા. 35 રૂપિયા થાય. હવે 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 21. એટલે 2 રૂપિયાના 21 સિક્કા તો મૂલ્ય કેટલું થાય? 42 રૂપિયા થાય. બરાબર. સરવાળો કરો તો 35 + 42 = 77 રૂપિયા મળી ગયો જવાબ. 77 આવે છે ને. તો આ તાળો મેળવ્યો કહેવાય. તાળો મેળવવાનું તમને મેં કીધું છે ફરજિયાત હોતું નથી, પણ આપણને આપણો દાખલો સાચો ખોટો તે ટેલી કરી શકવા માટે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 14 જેની રકમ છે દેવેશી પાસે ₹50, ₹20 અને ₹10ના મૂલ્યની કુલ ₹590ની ચરણી નોટો છે. એટલે 3 પ્રકારની નોટો છે અને એ બધી નોટોનું કુલ મૂલ્ય ₹590 છે. બરાબર. આ જે પહેલું વાક્ય છે તમને સમીકરણ બનાવવા મદદ કરશે. પછી બીજું વાક્ય છે ₹50 અને ₹20ના મૂલ્યની ચરણી નોટોનો ગુણોત્તર 3:5 છે. તો આ જે 3:5 ગુણોત્તર છે એ 50 રૂપિયાની અને 20 રૂપિયાની ચરણી નોટોને ધારવામાં મદદ થશે. હવે આપણી પાસે તો 3 પ્રકારની નોટો છે. હવે આ જે 3:5 લખ્યું છે ગુણોત્તર, એમાં 10 રૂપિયાની નોટની તો વાત કરી જ નથી. તો એ 10 રૂપિયાની નોટોની સંખ્યા કેવી રીતે મેળવીશું? તો એ ત્રીજા વાક્યમાંથી ખબર પડશે. અને પછીનું ત્રીજું વાક્ય શું લખ્યું છે? જો તેની પાસે કુલ 25 ચરણી નોટો હોય. હવે તમારી પાસે 3 પ્રકારની નોટો હોય એમાંથી હું 50 રૂપિયાની અને 20 રૂપિયાની 2 પ્રકારની નોટોની સંખ્યા કહી દઉં તો ત્રીજા પ્રકારની નોટોની સંખ્યા ખબર પડી જાય. કુલ નોટોની સંખ્યા જાણતા હોય અને 3માંથી 2 પ્રકારની નોટોની સંખ્યા કહી દીધું તો ત્રીજા પ્રકારની નોટની સંખ્યા એ કુલમાંથી એ બંનેની સંખ્યાનો થોડો બાદ કરવાનો. બરાબર. એ હું આ દાખલામાં તમને સમજાવું છું. તો આ રકમને તમારે વાંચીને સમજવાની, રકમને વાંચીને સમજવામાં તમારે સૌથી વધારે સમય લેવાનો. સમજ પડી જતી હોય વહેલા તો ઠીક છે, એ તો વાંચીને પહેલાં તમારે સમજવાનું અને આગળ વધવાનું. તો ચલો પહેલું કામ કરીશું. રકમની મદદથી ધારવું પડે. તો રકમનું કયું વાક્ય તમને ધારવા મદદ કરશે? જે રકમમાં આપણે બીજું વાક્ય હતું ₹50 અને ₹20ના મૂલ્યની ચરણી નોટોનો ગુણોત્તર 3:5 છે. બરાબર. તો જે આ વાક્ય છે 3:5 એ 50 રૂપિયાની અને 20 રૂપિયાની નોટો માટેનો ગુણોત્તર છે, એની સંખ્યાનો. તો શું ધારીશું? પહેલાં 3 માટે 3x 50 રૂપિયાની નોટ માટે છે. ₹50ના મૂલ્યની ચરણી નોટોની સંખ્યા 3x છે. આ મૂલ્ય નથી, આ સંખ્યા છે. બરાબર. એ જ રીતે પછી 20 રૂપિયાના મૂલ્યની ચરણી નોટોની સંખ્યા 5x થાય, કેમકે આ 3x ધારી એટલે આ 5x થઈ. બરાબર. આમાં પણ આપણે ઘણી રીતે ધારી શકીએ છીએ. 50 રૂપિયાના મૂલ્યની ચરણી નોટોની સંખ્યા x પણ ધારી શકીએ છીએ. હવે આ x ઉપરાંત y, x સિવાય y પણ ધારી શકીએ, tm ગમે તે ધારી શકીએ તો ઠીક છે. પણ અહીંયા 3x ની જગ્યાએ 6x પણ ધારી શકો, એ મેં તમને આગળ સમજાવેલું છે.
બરાબર. આપણે બીજો અખતરો કરવા નથી, હાલ 3x અને 20 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા 5x થાય એ પ્રમાણે આગળ વધીશું, કેમ કે અત્યારે વિડીયોમાં વધુ વિસ્તૃતમાં સમજાવવામાં વિડીયો બહુ લાંબો થઈ જાય. બરાબર, એટલે આટલું તમે સમજી ગયા છો. હવે આગળ ધારવાનું કામ થઈ ગયું છે તો આગળ હજુ આપણી પાસે 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા નથી આપણે જાણી, તો એ જાણવા માટે જે ત્રીજું વાક્ય છે એ વાક્ય અહીંયા છે. દેવેશી પાસે રૂપિયા 10, રૂપિયા 20 અને રૂપિયા 50ની કુલ 25 ચલણી નોટો છે. કુલ નોટો 25 છે, એમાંથી 50 રૂપિયાની 3x નોટો છે અને 20 રૂપિયાની 5x નોટો છે. તો 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા કેટલા મળશે? જો લખ્યું ને, 50 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા 3x છે અને 20 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા 5x છે. તેથી રૂપિયા 10ના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા 25માંથી એ 50 રૂપિયા અને 20 રૂપિયાના ચલણી નોટોની સંખ્યાનો સંખ્યાનો સરવાળો બાદ કરવાનો, એટલે 25 ઓછા 8x થાય. તો 25 ઓછા 8x એ 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા મળી. બરાબર, તો આ ખબર પડવી જોઈએ. 25 ઓછા 8x સમજાવવા માટે હું તમને હજુ એક ઉદાહરણ લઉં છું આ જગ્યાએ, કે કુલ 25 નોટો છે. બરાબર, એમાં 50 રૂપિયાની નોટોની સંખ્યા ધારો કે 7 છે. ધારો કે હા, આ તો આ દાખલા માટે નથી, ખાલી એમ જ તમને સમજાવું છું જ્ઞાત સંખ્યામાં. આ એક્સમાં ને એ બધું અજ્ઞાતમાં ખબર ના પડતી હોય તો અજ્ઞાત સંખ્યામાં સમજી લો. 20 રૂપિયાના ચલણી નોટોની સંખ્યા ધારો કે 10 હોય, તો આ 50 રૂપિયાની નોટોની સંખ્યા અને આ 10 અરે 20 રૂપિયાની નોટોની સંખ્યા 10 છે, તો 10 રૂપિયાની નોટોની સંખ્યા કેટલી થાય? તો આ 7 વત્તા 10 કેટલા થાય? 17 થાય. 25માંથી 17 બાદ કરો તો કેટલા આવે? તો 8 આવે. તો 10 રૂપિયાની નોટોની સંખ્યા 8 થાય. તો આ 8 કેવી રીતે મળ્યું? 25માંથી આ 7 અને 10નો સરવાળો બાદ કર્યો. એ જ રીતે અહીંયા 25માંથી 3x વત્તા 5x બાદ કર્યું છે. તો આ તો સમજ પડવી જોઈએ. બરાબર, અને આ દાખલામાં આ જ એક થોડું ધ્યાન રાખવાનું છે કે 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા આપણે કઈ રીતે મેળવી. હવે સમીકરણ બનાવવાનો વારો આવ્યો. સમીકરણ બનાવવા માટે રકમનું જે પહેલું વાક્ય છે કે દેવેશી પાસે 50 રૂપિયા, 20 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની કુલ રૂપિયા 590ની ચલણી નોટો છે. તો આ 590 એ કુલ મૂલ્ય છે. તો ચલો, આ છે અહીંયા નીચે જુઓ, 25 ઓછા 8x એ 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા છે. તો સંખ્યાને 10 વડે ગુણો એટલે મૂલ્ય થઈ જાય. તો આ 10 વડે ગુણવાથી એનું મૂલ્ય થઈ ગયું. બરાબર, આ 5x છે એ 20 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા છે. તો એને 20 વડે ગુણો એટલે એ 20 રૂપિયાની ચલણી નોટોનું જે સંખ્યા છે એ પ્રમાણેનું મૂલ્ય થઈ ગયું. એ જ રીતે 3x ને 50 વડે ગુણ્યું, કેમ કે 3x એ 50 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા છે એટલે એને 50 વડે ગુણ્યું અને એ બધાનું કુલ મૂલ્ય 590 છે. જ્યારે આ સમીકરણ બને ત્યાં તમારે અહીંયા રૂપિયાનું સાઇન લખવાની જરૂર નથી, સમીકરણ બની ગયું છે. તમારે ખાલી હવે એનો ઉકેલ શોધવા માટેની પ્રોસિજર કરવાની છે. બરાબર, તો આ તમે સમજી ગયા છો. હવે એના પછી સાદુરૂપ છે. 10 વડે 25ને ગુણીશું એટલે 250, 10 વડે 8x ને ગુણીશું એટલે 80x અને ચિહ્ન માઇનસ એમનું એમ, 20 50 100x, 50 × 3 એટલે 150x, 590 એમના એમ. તો ડાબી બાજુ xવાળા પદો જે 3 છે, 150x વત્તા 100x એટલે 250x, 250 એટલે 250x માંથી 80x બાદ કરો એટલે 170x અને 250 એમનું એમ. સમીકરણનું આ સાદુરૂપ આપ્યું. સમીકરણ તો બની જ ગયું છે પણ આ સમીકરણનું સાદુરૂપ આપ્યું. સમીકરણ હવે સરળ સ્વરૂપનું બની ગયું. હવે આનો ઉકેલ શોધીશું. તો ઉકેલ શોધવા માટે જે અમને સમીકરણ મળ્યું તે 250ને આપણે જમણી બાજુ લઈ જોઈએ એટલે -250, 590માંથી 250 બાદ કરો એટલે 340, 170x એટલે 170 × x, ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે 340/170, 00 ઉડી જશે અને 17 × 2 = 34 એટલે x બરાબર 2 મળ્યું. ઉકેલ મળ્યો, ઉકેલે જવાબ કહેવાય નહીં. તો હવે માગેલો જવાબ શું છે? તો રકમમાં શું કીધું છે કે ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધો, એટલે કે 50 રૂપિયાની નોટોની સંખ્યા, 20 રૂપિયાની નોટોની સંખ્યા અને 10 રૂપિયાની નોટોની સંખ્યા. તો એ શોધવા માટે રૂપિયા 50ના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા આપણે 3x ધારી હતી. તો 3 × x નું હમણાં મૂલ્ય મળ્યું 2 તે 6, એટલે 50 રૂપિયાની 6 નોટો. બરાબર, એટલે આ 50 રૂપિયાની નોટોની સંખ્યા મળી ગઈ 6.
એ રીતે 20 રૂપિયાના મૂલ્યની ચણી નોટોની સંખ્યા 5x ધારી હતી, એટલે 5 × x, એક્સની કિંમત 2 છે, એટલે 5 × 2 = 10, એટલે 20 રૂપિયાની ચણી નોટોની સંખ્યા 10. હવે 10 રૂપિયાના ચણી નોટોની સંખ્યા 25 - 8x મળી હતી, ધારી નહોતી, એ આપણને મળી હતી અથવા આપણે મેળવી હતી. તો 25 - 8x એટલે 8 × 2, એટલે 25 - 16, 25 - 16 કેટલા થાય? 9 થાય, બરાબર. તો આ 10 રૂપિયાના ચણી નોટોની સંખ્યા મળી ગઈ. આપણો દાખલો તો પૂરો થઈ ગયો, કેમ કે આપણને ખાલી એ જ માગ્યું હતું કે દરેક મૂલ્યના ચણી નોટોની સંખ્યા શોધો. આપણો દાખલો સાચો છે કે ખોટો, આપણે એનો તાળો મેળવવો હોય તો એ પણ અહીંયા મેં બતાવ્યો છે, એ જોઈ લો. તો જુઓ, 50 રૂપિયાની ચણી નોટોની સંખ્યા 6 મળી, એટલે 50 રૂપિયાની ચણી નોટોનું મૂલ્ય 300 રૂપિયા થાય. 50 × 6 = 300, એટલે 300 રૂપિયા 50 રૂપિયાની નું મૂલ્ય, ચણી નોટો 6 છે એટલે, બરાબર. 20 રૂપિયાની ચણી નોટોની સંખ્યા 10 મળી હતી આપણને, એટલે 200 રૂપિયા એનું મૂલ્ય. 10 રૂપિયાની ચણી નોટોની સંખ્યા 9 મળી હતી, એટલે 90 રૂપિયા, બરાબર. ચલો, આ 300 + 200 = 500 + 90, એટલે 590. તો આ 590 જે મળ્યું કુલ, એ અહીંયા લખેલું જ છે કે કુલ 590 એ કુલ મૂલ્ય છે ત્રણેય પ્રકારની નોટોનું. તો આપણો દાખલો સાચો એ ખબર પડી ગઈ અહીંયા. વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને જે દાખલો સમજાવ્યો એ જ ટાઈપનો દાખલો તમારે જાતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 15 જુઓ. શું લખ્યું છે એમાં? એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને ₹100 અને તથા વિજયી ન બનનારા દરેક સ્પર્ધકને ₹25 પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. એટલે આટલામાં શું સમજ્યા? જે વિજેતા થાય એને ₹100 મળ્યા, જેટલા બી વિજેતા થાય એ બધાને ₹100 મળ્યા, અને જેટલા વિજેતા ના થાય એ બધાને દરેકને ₹25 મળ્યા. એટલે વિજેતા એક જણ નથી થયો, એકથી વધારે થયેલા છે, એ દરેકને ₹100 મળ્યા, અને ઘણા બધા વિજેતા નથી થયા એ દરેકને ₹25 મળ્યા. તો આ જે લખ્યું છે એમાંથી હજુ તમને કોઈ ધારવામાં કે સમીકરણ બનાવવામાં મદદ નહીં મળે. આગળ શું લખ્યું છે જુઓ. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ ₹3000 હોય, તો જે આ કુલ જે ₹3000 આપેલી છે એ તમને મદદ કરશે સમીકરણ બનાવવામાં. આમ તો સૌથી પહેલું વાક્ય, એ ફક્ત પહેલું વાક્ય ધારવા સમીકરણ બનાવવા મદદ નહીં કરે, પણ હવે આ જે વાક્ય છે ₹3000 એ સમીકરણ બનાવવા મદદ કરશે, એમાં પહેલું વાક્ય બી એમાં મદદરૂપ થશે. પછી શું લખ્યું છે? તો કુલ 63 સ્પર્ધકો છે એમાંથી, એટલે આટલું જે લખ્યું કુલ 63 સ્પર્ધકો છે એ ધારવામાં મદદરૂપ બનશે. વિજેતા થનારા સ્પર્ધકની સંખ્યા છેલ્લે માગી છે. તો આપણે આ દાખલો તમને હું સમજાવું છું. રકમ સમજાઈ, પહેલું કાર્ય કરીશું કે ધારવું પડે. તો શું લખ્યું છે? વિજેતા તથા વિજયના બનનારા કુલ 63 સ્પર્ધકો છે. હવે રકમમાં સીધે સીધું એવું વાક્ય નથી લખેલું, પણ જે કુલ 63 સ્પર્ધકોનો અર્થ શું થયો? વિજેતા બનનારા અને વિજયના બનનારા કુલ 63 સ્પર્ધકો છે. તો એને ધારવામાં કઈ રીતે મદદરૂપ થશે? તો ચલો, વિજેતા બનનારા ધારો તો એક્સ, કુલ 63 હોય, કુલ એટલે સરવાળો. તો હવે હું એને આપણે સમજાવવા માટે પહેલાં એક આંકડો લઈને સમજાવું. કુલ 20 હોય, બરાબર, કુલ 20 હોય, એમાંથી 5 વિજેતા હોય તો કેટલા વિજેતા ન બન્યા? તો તમે 15 કહી દેશો. પણ આ 15 કઈ રીતે મેળવેલા? કેટલા છે ટોટલ? 20. કેટલા વિજેતા બન્યા? 5. તો આ 15 આપણે ના જાણતા હોઈએ, 15 આપણે જો ના જાણતા હોઈએ, તો તમે આ 20 ઉપરથી અને આ વિજેતાની સંખ્યા ઉપરથી વિજેતા ન બનનારા 20 - x લખી શકો. એટલે ધારો કે આ x ધાર્યું હોય તો આ 20 - x, તો એ રીતે આપણો અહીંયા ટોટલ સ્પર્ધકો કેટલા છે? 63. તો 63 સ્પર્ધકોમાંથી વિજેતા કેટલા? x. તો વિજેતા ન બનનારા કેટલા? 63 - x.
એટલે આ બંને વિજેતા બનનારા એક્સ અને વિજેતા ન બનનારા 63 - એક્સ આપણું આ ધારેલું સાચું છે ખોટું, ચલો એમાં જ ચેક કરીએ. સાચું જ છે પણ આપણે ચેક કરાવડાવું તમને. તો આ વિજેતા બનનારા વિજેતા ન બનનારા સરવાળો કરો તો માઇનસ એક્સ પ્લસ એક્સ કયું કેટલા વધ્યા? 63 છે ને, 63 કુલ સ્પર્ધકો. એટલે જ્યારે પણ ધારવાનું હોય અને એવું લખ્યું હોય કે બે સંખ્યાનો સરવાળો કે બે પ્રકારની સંખ્યાનો સરવાળો 63 થાય છે સરવાળો, તો એક એક્સ તો બીજું 63 - એક્સ. જો બે સંખ્યાઓની બાદબાકી 63 થતી હોય તો એક એક્સ તો બીજું 63 - એક્સ. એટલે જો તફાવત આપ્યો હોય તો પ્લસવાળું ધારવાનું અને સરવાળો આપેલો હોય તો હું માઇનસવાળું, એટલે 63 - એક્સ કેમ આવ્યું એ તમને મેં સમજાવ્યું આ રીતે. તો ધારવાનું કામ પતી ગયું. હવે આપણે આગળ શું છે, બંનેને વિજેતા છે ને 100 - 100 રૂપિયા આપવાના છે અને જે નથી વિજેતા એમને 25 - 25 રૂપિયા આપવાના છે, એટલે ટોટલ 3000 રૂપિયા વહેંચવાના છે. તો આખું વાક્ય રકમનું કે પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા, વિજય ન બનનારા દરેક સ્પર્ધાને રૂપિયા 25નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે પહેલું વાક્ય. અને લખ્યું છે કે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 હોય તો આ જે આટલું વાક્ય છે એ સમીકરણ બનાવવા મદદ. એટલે 3000 રૂપિયા છે એમાં વિજેતા જે બન્યા એને 100 રૂપિયા આપે, એટલે 100 વડે ગુણ્યું, અને જે વિજેતા નથી બન્યા એ સંખ્યાને 25 વડે ગુણ્યું અને એ ટોટલ રકમ 3000 વહેંચી. સમીકરણ બની ગયા સમીકરણ. હવે આપણે એનું ખાલી સાદરૂપ આપવું પડશે. તો 100 × x એટલે 100x, 25 × 63 કરીશું એટલે 1575 થશે, 1575. અને આ 25 વડે એક્સને ગુણીશું એટલે -25x થશે, 3000 × 3000. હવે 100x માંથી 25x બાદ કરીશું એટલે 75x થશે, 1575 × 3000. આ સમીકરણ બની જ ગયું છે પણ આપણે એનું સાદું રૂપ આપ્યું. હવે એનો ઉકેલ મેળવીએ તો 1575ને જમણી બાજુ લઈ જઈશું તો -1575, 3000 - 1575 બાદબાકી 1425, 75x બરાબર. 75x એટલે 75 × x એટલે 75 વડે ભાગવાનું, 1425ને તમે 75 વડે રકમમાં ભાગશો તો 19 મળશે. ભાગાકાર તો ફાવવો જોઈએ તમને. એક્સ બરાબર 19 મળ્યો, ઉકેલ મળ્યો, જવાબ નથી મળ્યો. જવાબ શું માગ્યો છે જુઓ તો, વિજેતા થનારા સ્પર્ધકની સંખ્યા શું. વિજેતા થનારા સ્પર્ધકો માગ્યા, વિજેતા ન થનારા સ્પર્ધકો માગ્યા નથી, પણ હું અહીંયા શોધીશ કેમ, તાળું મેળવવા માટે. તો આપણે વિજેતા થનારા કેટલા, વિજેતા થનારા કેટલા ધાર્યા છે, વિજેતા બનનારા એક્સ ધાર્યા છે. એટલે આપણે એક્સ બરાબર 19, 63માંથી 19 વિજેતા બન્યા. બસ માગ્યું છે, પૂરું થઈ ગયું. જવાબ તો અહીંયા આવી ગયો છે, માગ્યું. આનાથી આગળ જે નીચે મેં લખ્યું છે માગ્યું જ નથી, દાખલો અહીંયા પૂરો થઈ ગયો. છતાં હું એક્સ્ટ્રા કામ કરીશ, ન વિજેતા બનનારા વિદ્યાર્થીઓ બી શોધી કાઢું છું. 63 - x એટલે 63 - 19 એટલે 44 વિજેતા ના બન્યા. કેમ મેં શોધ્યું આ વિજેતા ન બનનારા? તાળો મેળવવા માટે, સમજાવવા માટે. આ દાખલામાં થોડા આંકડા ઓકવર્ડ છે ને, એટલે થોડું આપણે તાળો મેળવીને તમને સમજાવી દઉં. તો તાળો મેળવીએ આપણે, જુઓ 19 વિજેતા બને દરેકને 100 - 100 રૂપિયા આપવાના છે, અને જે 44 વિજેતા નથી બને દરેકને કેટલા આપવાના છે? 25 - 25. તો જો 19 વિજેતા બને એને 100 પ્રમાણે આપ્યા એટલે 1900 રૂપિયા એમાં વહેંચાયા, 3000 માંથી. અને 44 જણ છે એ દરેકને 25 - 25 રૂપિયા આપ્યા, 1 જણને 25, તો 44 જણને 25 × 44 1100 રૂપિયા એમાં વહેંચ્યા. 1900 અને 1100નો સરવાળો કરો તો 3000 રૂપિયા કુલ મળ્યું. તો એ આપણે રકમની શરૂઆતમાં છે, કુલ 3000 તાળો મળ્યો. આ તાળો સમજી ગયા, તાળો મેળવેલો બતાવવાનો હતો નથી.